નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને વિશેષ રજૂઆત અવધ રાજ સાથે. હું છું અમિતા. અવધ રાજ, પરંતુ અવધની સાથે સૌથી અભિન્ન અને સૌથી જે એકદમ ગાઢ સંબંધ ધરાવતું નામ હોય તો એ છે રામ. આજે એની પર જ ચર્ચા કરવી છે. અમારી સાથે છે જાણીતા સુપ્રસિદ્ધ કથાકાર રામેશ્વર બાપુ. સ્વાગત છે બાપુ. જ્યારે અવધની વાત હોય તો સૌથી પહેલા કોઈને પણ યાદ આવે તો એ રામ જ યાદ આવે, અયોધ્યા, અવધ નગરી. પણ એની સાથે અપ્રત્યક્ષ રીતે પણ જોડાયેલું રામ જ છે. રામ એટલે શું? રામ એટલે સત્ય, રામ એટલે પ્રેમ, રામ એટલે મૂલ્ય, રામ એટલે મર્યાદા, રામ એટલે જીવન, રામ એટલે સંસ્કાર, રામ એટલે સંસ્કૃતિ, રામ એટલે આપણી પરંપરાઓ. રામ ઈશ્વર છે એ તો આપણે સ્વીકારવું રહ્યું, પણ રામે આ જગતને શું આપ્યું છે? તો કે મૂલ્ય આપ્યું છે, સત્ય આપ્યું છે, મર્યાદા આપી છે, પ્રતિષ્ઠા, પદ, એ બધી જ વસ્તુ, પછી એ ધર્મ જગત હોય કે રાજકીય જગત હોય, બધાને જે સ્પર્શ કરે, ચારેય એંગલથી જે સ્પર્શ કરે, અત્ર તત્ર સર્વત્ર, એ તત્વ એટલે રામ છે. જેને બ્રહ્મ તત્વ કહી શકાય, જેને પરમ તત્વ કહી શકાય, જેને ઈશ્વર તત્વ કહી શકાય, જેને અસ્તિત્વ કહી શકાય, જેને પ્રકૃતિ કહી શકાય, જેને જેને જીવન કહી શકાય, જેને માનવ કહી શકાય, જેને ટૂંકમાં દરેક જીવમાં જે અંશ ઉમેરાયો છે અથવા તો દરેક જીવમાં કણ કણમાં જે સમાયેલું તત્વ એટલે ભગવાન રામ છે. ભગવાન રામ, હવે જ્યારે આપણે અવધની વાત કરીએ, કારણ કે આ વખતે તો અવધ વિશ્વભરમાં પ્રસિદ્ધ થયું છે અને એક જ ઓળખ છે, રામ જન્મભૂમિ. જી, અહીં સવાલ એ થાય કે અવધ એટલે તો મોક્ષ નગરી પણ છે, સપ્ત મોક્ષ નગરી પૈકીની એક છે. તો ભગવાને મોક્ષ નગરી જાણીને એને પસંદ કરી અવતાર માટે, કે પછી શું કારણ હોય છે? કે આપ જેને મોક્ષ નગરી કહો છો એને સંતો એમ કહે છે કે રામ જ્યાં હોય એ જ મોક્ષ નગરી છે. ખાસ તો કરીને કે મનુ અને શત્રુપાના કાળમાં ભગવાન મનુએ અને શત્રુપા રાણીએ બહુ તપ કર્યું ને પછી ઈશ્વર પ્રસન્ન થયા, કહ્યું કે માગો માગો, વરદાન માગો, એટલે કીધું કે મને આપના જેવો પુત્ર જોઈએ. એટલે ભગવાને કીધું કે મારા જેવું બીજું કોઈ ન હોઈ શકે, હું જ પોતે પુત્ર બનીને બાલક બનીને આવીશ. અને પછી એ મનુ અને શત્રુપા બીજા અવતારમાં દશરથ ચક્રવર્તી રાજા અને કૌશલ્યા રાણી થયા, જેમનું કર્મસ્થાન અયોધ્યા છે. અને અયોધ્યા આપણે ત્યાં આપણે હમણાં જ વાત કરી કે મોક્ષ નગરીઓમાં એક દ્વાર છે. અયોધ્યા એ એવી નગરી છે જ્યાં યુદ્ધ નથી. અયોધ્યાનો અર્થ થાય જ્યાં યુદ્ધ નથી, જ્યાં શાંતિનો અનુભવ થાય, જ્યાં વિશ્રામનો અનુભવ થાય, જ્યાં સત્ય ધરબાયેલું છે. એટલે જ્યાં યુદ્ધ નથી ને જ્યાં યુદ્ધ ના હોય ત્યાં રામ આવે. એટલે એ કૌશલ્યા અને રાજા દશરથના તપના પ્રભાવથી અસ્તિત્વ ત્યાં અયોધ્યામાં પધાર્યું છે. એટલે આપણે ત્યાં સાત નગરીની વાત છે, મોક્ષ નગરી કે જે છે આપ કહો છો, પણ જ્યારથી ભગવાન રામ પધાર્યા ત્યારથી એ નગરીનું વિશેષ મહત્વ વધી રહ્યું. હમણાં જ આપણે કહ્યું કે હમણાં તો વિશ્વના ખૂણે ખૂણે ગુંજે છે, એ ગુંજતું હતું, ગુંજે છે અને ગુંજશે. આ ત્રણેય કાળમાં જોઈએ તો અયોધ્યા એવી છે કે એને આપણે મારી દ્રષ્ટિએ શહેર નહીં કહીએ, ગામ નહીં કહીએ, એ પ્રાચીન નગરી છે અને પ્રાચીન નગરી રહેશે. અયોધ્યા પુરાતન નગરી છે એ વાતમાં કોઈ જ શંકાને સ્થાન નથી. અને એ જે પુરાતન મહત્વ છે એનું એ રામ અવતારને કારણે પણ એટલું જ વધારે છે. પણ જો અયોધ્યાની વાત કરીએ તો તેની સાથે આપણે સરયુની પણ વાત કરવી રહી, કારણ કે સરયુના જે વહેતા જળ છે તેણે તો આખા રામ અવતારનું સાક્ષી પણ રાખ્યું છે. કે અગર રામ જન્મથી લઈએ કે પછી વનવાસ ગમન લઈએ કે એના પછી આપણે વૈકુંઠ ગમન સુધી, જન્મથી લઈને અવતાર લીલાનું સંકેલન થયું ત્યાં સુધી સરયુના જે વહેતા જળ છે તેણે રામ અવતારને સાક્ષી થઈ છે. તો સરયુનું પણ એક આધ્યાત્મિક મહત્વ છે, અથવા તો એવું પણ કહી શકાય કે ભગવાન રામ સાથે એક અનોખો નાતો. ભગવાન રામને એક વાર વશિષ્ઠ મહારાજે પૂછેલું એના ગુરુએ કે આપને સૌથી વધારે પ્રિય શું છે, ત્યારે બે વાત કરેલી કે જનની જન્મભૂમિ છે, મને મારી માં કૌશલ્યા વધારે પ્રિય છે, અને બીજી વાત એ કરેલી કે મને જન્મભૂમિ અને જન્મભૂમિમાં શરીર વધારે પ્રિય છે. અને એટલા માટે જ ભગવાન રામ, કૃષ્ણની વાત કરું તો કૃષ્ણ છેલ્લી અવસ્થામાં બાણ લાગ્યું અને છેલ્લી અવસ્થામાં પારધીના હાથે સ્વધામ ગમન કરે છે, ભગવાન રામમાં સૌ શરીર મને અંદર સમાય છે. કે છેલ્લે સ્નાન કરતા કરતા એને બહુ સ્પષ્ટતા કરી છે કે એક માએ જન્મ આપ્યો, એક માના ઉદરમાંથી મારું પ્રાગટ્ય થયું અને માં શરીર પણ મારા માટે માં છે, એટલે એ માના ખોનામાં સમાઈ ગયા. શક્તિનું મહત્વ, દેવીનું મહત્વ અથવા તો
પરામ્બાનું મહત્વ અથવા તો સ્ત્રી પ્રાધાન્યનું મહત્વ ભગવાન રામે બતાવ્યું છે. એટલે ભગવાન રામ માટે માં કૌશલ્યા જે જન્મદાતા હતા એટલું જ સર્વેનું મહત્વ છે. હું ઘણી વાર કયા કરું મારી કથાઓમાં કે નદી એટલે શું? નદી એટલે કોઈ સામાન્ય જળ નથી, નદી એટલે એક અમૃત. અને રામચરિત માનસમાં તો લખ્યું છે કે ભગવાન રામનો જ્યારે જન્મ થયો ત્યારે સરયુમાં જળ નહોતું રહેતું, અમૃત વહેવા લાગ્યું હતું. અને અમૃત સમાન નદી એટલે સરયુ. અને ભગવાન રામ સ્વયં એને માં માને છે. અને ભગવાન રામ નિત્ય એમાં સ્નાન કરતા, પાન કરતા, નિત્ય એને પ્રણામ કરતા. અને નદી આપણને શું અર્પણ કરે? તો કે નદી પવિત્રતા અર્પણ કરે છે. નદી આપણને બીજું શું અર્પણ કરે છે? તો કે નદી આપણને મારા તમારા જીવનમાં વહેવા, આપણી પરંપરા અથવા તો આપણું જે જીવન છે પ્રવાહિત રહે. આવા બધા સંદેશો આપણે ત્યાં કહેવાય કે વૈજ્ઞાનિક સંદેશો છે. પણ ખાસ કરીને આધ્યાત્મિક દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ એમ લાગે છે કે ભગવાન રામ માટે સ્વર્ગમાં સમાન હતા. બિલકુલ. એટલે અહીં જે આપણે વાત કરી, મહર્ષિ પાણિનીએ પણ કીધું હતું કે સરયુ મેં નિત દૂધ બહત હૈ મૂર્ખ જાને પાણી. પણ અગર જ્યારે ભગવાન રામ ખુદ માં સરયુને પ્રણામ કરતા હોય, અને આપણા, આપણે જે વિજ્ઞાનની વાત કહી, આપણું વેદ એક પૂરું વિજ્ઞાન છે અને એમાં જેટલી પણ નદીઓ છે એને પવિત્ર લોક માતા ગણાવાય છે, તો સરયુનું પણ એવું જ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક, વેદ વૈજ્ઞાનિક મહત્વ હશે? હા, આપણા પુરાણોમાં, શાસ્ત્રોમાં, આપણી આપણી જે કંઈ ઉપનિષદો છે એમાં સરયુનું વિશેષ મહત્વ રહ્યું છે. અને આપણે ત્યાં મોટા ભાગે તમે જુઓ તો જેટલા અવતારો આવ્યા એ બધા જ નદી કાંઠે આવ્યા છે. કારણ કે આપણી ગ્રામ્ય શૈલીનું એ દર્શન છે. આધ્યાત્મિક દર્શન જોઈએ તો ભગવાન કૃષ્ણ જુઓ તો યમુનાના ગોકુલમાં આવ્યા, ભગવાન રામ છે સરયુ નદીના કિનારે આવ્યા છે. જેટલા પણ ઈશ્વરીય અવતારો થયા છે એ બધા, એટલે એ અહીંયા ગ્રામ્ય સંસ્કૃતિ હતી, ગ્રામ્ય ભાવ હતો, અને ગામડાની સંસ્કૃતિમાં નદીનું વિશેષ મહત્વ રહ્યું છે. અને પહેલાના સમયમાં તો આપણે તીર્થયાત્રા કરવા જતા ત્યારે ખબર છે, અને આજે બી આપણા ગ્રામ્ય શૈલીના લોકો જયારે હરિદ્વાર કે અયોધ્યા જાય ત્યારે મેં જોયું છે કે એ નદી ઉપરથી પસાર થાય તો એના ખીચામાં જે કાંઈ થોડું લક્ષ્મી હોય એ પધરાવે. શું કહે છે કે માં તું અમારી જીવા દોરી છે, અમને માએ એક માએ જન્મ આપ્યો છે, પણ અમને તું જીવવા માટે તું ટકાવી અમૃત તું અમને આપે છે. કારણ કે જળ એ જીવન છે, અને જળ એ જીવન છે અર્થમાં દરેક જીવો એ કાળમાં પણ માને પ્રણામ કરતા, એટલે નદીઓની સ્વચ્છતા રાખતા. અને આજે બી મેં કીધું ને કે હમણાં તીર્થયાત્રા જાય તો જે કાંઈ ખીચામાં હોય તો એ નદીમાં પધરાવે, રૂપિયાનો સિક્કો, પાંચનો સિક્કો. એટલે એનો અર્થ એ થયો કે માં અમારું કંઈ છે જ નહીં, આ બધી તારી ઉપર છે. એટલે એ સીધું કૃષિ સાથે સંકળાયેલું છે કે તું અમને જળ આપે છે ત્યારે એમાં અનાજ પાકે છે, અને અનાજ પાકે છે ત્યારે અમારી પાસે લક્ષ્મી આવે છે, માટે અમારું કંઈ હતું નહીં તને અર્પણ. આવો એક આધ્યાત્મિક ભાવ છે. બીજું એક નદીનું ખાસ કરીને હમણાં મેં કહ્યું ને કે જીલ જલ એ જીવન. આજે પણ તમે જુઓ પાણીની કેટલી સમસ્યાઓ થાય છે, કારણ કે આપણે જળને સાચવી નથી શકતા. એટલે પહેલાં તો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આજે રામનવમી છે ત્યારે હું બધાને કહી રહ્યું કે જળને સાચવજો, નદીઓને સાચવજો. હું ખાસ કહું છું તમારા ગ્રામ્ય વિસ્તારમાં, તમારા શહેરીકરણમાં જ્યાં જ્યાં નદીઓ છે એને એક માતૃભાવથી જોજો. હું કહું છું વધારે નહીં પણ મહિનામાં એકાદવાર એના દર્શન કરજો, કારણ કે એ ઈશ્વર તુલ્ય છે. એની એકાદવાર આરતી કરજો, એની પૂજા કરજો, તો મને એમ લાગે છે કે આપણી રામનવમી આજે સફળ થશે. આજે હું ઘણી વાર કહ્યા કરું કે હવે બધાએ વ્રત રહેવાની જરૂર નથી, ભૂખ્યા રહેવાની જરૂર નથી, ચપ્પલ પહેરવાની જરૂર નથી. હવે આ કરવાનું છે, પ્રકૃતિને બચાવવાની છે, જળને બચાવવાની. તો આ બધું થશે તો આપણી અંદર માતૃત્વ પ્રગટશે અને એક ભાવ પ્રગટશે નદીમાં, અને નદીમાં ભાવ પ્રગટશે તો રામનું દર્શન અવશ્ય થશે. એ વાત આપે ખૂબ જ સરસ કરી છે, કારણ કે પ્રકૃતિનું જતન દરેક અવતાર કાર્યમાં જોવામાં આવે તો એ કરવામાં આવ્યું છે. એ ફક્ત એવું નથી કે ભગવાને માત્ર ધર્મની સ્થાપના માટે લીધો, પરંતુ તેમણે પ્રકૃતિનું પણ એટલું જ વ્યાપ્ત દર્શન કરાવ્યું છે. હવે પ્રકૃતિની વાત છે, પણ ભગવાને પોતાના રામ રાજ્ય દરમિયાન શું એવું પણ બતાવ્યું? કારણ કે રામ રાજ્ય એની પરિકલ્પના, આપણે માત્ર પરિકલ્પના કરી છે, પણ રામ રાજ્ય જયારે સ્થાપિત હતું તો એમાં પ્રકૃતિ પણ એટલી જ સમાવિષ્ટ હતી. આ રામ રાજ્ય એની જે સાર્થકતા છે કે પછી એને શબ્દોમાં વર્ણવવું હોય તો એ કેવી રીતે વર્ણવવું? આ સૃષ્ટિમાં અનેક રાજાઓ થયા, પણ રામના રાજ્ય, રામ રાજાના તોલે કોઈ આવી ન શકે. કારણ કે રામ સત્યના સોપાન ઉપર ચાલતા. એક સમય આવ્યો કે પ્રજાએ વાત કરી, એ કથામાં મારે જવું નથી, અને પરમબાર જગદંબા જાનકીનો પણ ત્યાગ કરી દીધો, જે આજના અમુક લોકો એ વાતને સ્વીકારવા તૈયાર નથી. પણ શેના માટે તેને ત્યાગ કર્યો? ફક્ત ને ફક્ત પોતાના રાજસિંહાસનને કોઈ આંગળી ન ચીંધી જાય એટલા માટે. આજના રાજાઓએ અથવા તો આજના રાજકીય જગતે એમાંથી સંદેશ લેવો જોઈએ.
હું તો એમ કહું છું કે એનું 100% પાલન ના થાય તો કઈ નહીં, 1% જો કદાચ પાલન થાય તોય મને લાગે છે કે. અને હવે આપણે રામ રાજ્ય તરફ વળી રહ્યા છીએ, હા, નાની મોટી સમસ્યાઓ એ બધી આપણે ત્યાં હવે કલયુગ છે એટલે રહેશે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે હવે રામ રાજ્ય કોને કહેવાય, કે સનાતનનો જય જયકાર થાય, હિન્દુત્વનો જય જયકાર થાય, ચારે તરફ લોકો ઈશ્વર તરફ પ્રેરાય. હમણાં જ આપણે જોયું કે રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ અયોધ્યામાં, ત્યારે હું એનો સાક્ષી બનેલો અયોધ્યામાં. પણ અયોધ્યામાં જેટલો આનંદ હતો, જેટલું આમ ઉત્સાહ હતો, એના કરતાં આ દેશના ગામડામાં, અને એમાં કરીને ખાસ કરીને ગુજરાતના ગામડે ગામડે, મને તેમ જ લાગ્યું કે આ ફરીને 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 આ ત્રેતાયુગ શરૂ થયો અને ફરીને રામ પુષ્પક વિમાનમાંથી ઉતરશે ને, આટલો માહોલ મેં ત્યાં જોયો છે. અને એ માહોલ મેં આપના મીડિયાના માધ્યમથી, ચેનલોના માધ્યમથી જોયો. ગામડે ગામડે લોકો જ્યારે એ પ્રતિષ્ઠા થઈ ત્યારે એની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. આ આજે પણ રામ રાજ્ય હજુ પ્રસ્થાપિત છે. આજે બી લોકકથાઓ, આપણે ત્યાં રામકથાઓ, આજે બી વાલ્મીકિ રામાયણની કથાઓના કારણે લોકો જ્યારે એ કથા વાંચે છે ત્યારે કથા કેવલ વાંચતા નથી, એની આંખમાં એ દ્રશ્ય ઊભું થાય છે. અને ઊભું થાય છે ત્યારે આંખમાં આંસુ આવે છે. જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે લાખો લોકોના આંખમાં આંસુ હતા, સારા સારી હસ્તીઓની આંખમાં આંસુ આવે. એ મને એમ લાગે કે આંસુ નથી, એ સ્વયં રામ પધાર્યા છે. તો રામ રાજ્ય કેવું હોવું જોઈએ? એક તો સત્યનું સ્થાપન વાળું હોવું જોઈએ, તટસ્થ હોવું જોઈએ, અને બિલકુલ મૂલ્ય પ્રસ્થાપિત હોવું જોઈએ. આ આ ત્રણ ગુણ આજના રાજામાં જો આવે તો આવનારા સમયમાં રામ રાજ્યની સ્થાપના અવશ્ય આ દેશ ઉપર. બાપુ, રામ રાજ્યની આપણે વાત કરી, વાલ્મીકિ કૃત રામાયણ હોય કે પછી આપણા તુલસીદાસ કૃત રામચરિત માનસ, આપણા જેટલા પણ રામાયણના ગ્રંથો છે, કારણ કે માત્ર બે નહીં, આ બે ખૂબ પ્રચલનમાં છે પણ ઘણા ગ્રંથો છે, અને એ તમામમાં રામ રાજ્યની જે વ્યાખ્યા છે એ છે. પણ મને સવાલ એવો થાય છે, કારણ કે મેં વાલ્મીકિ કૃત રામાયણની જ્યારે પર દ્રષ્ટિ ફેરવી તો એમાં એવું હતું, એમાં એવું લખ્યું છે કે 11,000 વર્ષ રામરાજ્ય ચાલ્યું. હું ક્યારેય મારા ધર્મ કે મારા વેદ કે મારા જે પણ શાસ્ત્રો છે એને ક્યારેય ખોટું નથી માનતી. તો મને એવું લાગે છે કે અંદર કોઈક એવું તાર્કિક રહસ્ય હોવું જોઈએ. આપનું શું માનવું છે? આપ એક સરસ વાત કરી કે હું મારા શાસ્ત્રોને કે મારા ગ્રંથને ક્યારેય, બહુ બહુ મને આ વાક્ય ગમ્યું, શાસ્ત્ર ક્યારેય ખોટું ના હોય, પુરાણ ક્યારેય ખોટું ના હોય, અને સંતનું વચન ક્યારેય ખોટું ના હોય. અથવા તો યુગાંતરે ભાષાંતર થયા હોય એમાં પોતપોતાની રીતે ભાવ મૂક્યો પણ હોય. આપણે ત્યાં 100 થી વધારે રામાયણ છે, આપણે બે જ રામાયણની વાત કરી, પણ 100 થી વધારે વશિષ્ઠ રામાયણ છે, કેટલી બધી રામાયણો છે આપણે ત્યાં. તો આપ એક વાત કરી કે ભગવાન રામની વનવાસની વાત કરી ને, કે 11,000 વર્ષ સુધી રામ રાજ્યની વાત કરી, તો એ રામ રાજ્યની વાત છે. તો આપ તો 11,000 વર્ષની વાત કરો છો, પણ એથી વિશેષ વધારે ધરાવે છે. આખો યુગ બતાવ્યો છે કે જે ત્રેતાનો કાળ હતો એમાં રામ રાજ્ય રહ્યું છે. અને એ જે યુગો સુધી, બધે યુગોની ગણતરીઓ અલગ અલગ છે, જ્યોતિષની દ્રષ્ટિ અલગ છે, સાયન્સની દ્રષ્ટિ અલગ છે, વૈજ્ઞાનિકની દ્રષ્ટિ અલગ છે, પણ શાસ્ત્રના આધારે જોઈએ તો આપે જે કહ્યું એ વાત બહુ સુપ્રસિદ્ધ છે કે 11,000 વર્ષ સુધી ભગવાન રામે રામ રાજ્ય કર્યું. પણ વિશેષ હવે રામ રાજ્યની વાત કરું કે 11,000 વર્ષ સુધી રામ રાજ્ય કર્યું, પણ એમાં ક્યાંય કોઈ એવા પ્રશ્ન ઊભા નથી થયા કે લોકોની સમસ્યા ઊભી થઈ હોય, અથવા તો લોકની અંદર આક્રોશતા આવી હોય, અથવા તો એવી પણ કોઈ પ્રશ્ન નથી થયો કે અલ્લાહ થયા હોય, અથવા તો રેલીઓ કાઢવી પડે એવું કઈ. કારણ કે શું, મેં પહેલા વાત કરી ને કે રામ રાજ્ય, રામ રાજા કેવા હતા? સત્યનું પ્રસ્થાપિત કરતા, પોતે પોતાનું નતા વિચારતા, પહેલા પ્રજાનું વિચારતા, પોતે પોતાનું નતા વિચારતા, નગરનું વિચારતા, પોતે પોતાનું નતા વિચારતા, ઘર ઘર ઝૂંપડા સુધીના નાનામાં નાના માણસનું વિચારતા. અને આપને કહી દઉં કે ભગવાન રામ અયોધ્યામાં સવાર રાજા બન્યા પછી સવારમાં દરરોજ નીકળે અને એક એક ઘરે બધાના ઘરે નિત્ય જતા. તો આવી કથાઓ આપણે ત્યાં મળી રહી છે. એટલે કદાચ આના કારણે હું એક વસ્તુ કહી દઉં કે વચ્ચે કે ભગવાન રામનો જન્મ થયો ત્યારે સૂર્યનારાયણ સ્થિર થઈ ગયા, 1 મહિના સુધી સ્થિર થઈ ગયા. એટલે 1 મહિના સુધી ખબર ના રહી અયોધ્યાવાસીઓને કે 1 મહિનો થઈ ગયો. એમ રામ જ્યારે ગાદી ઉપર બેઠા ત્યારે એનો આનંદ એટલો હતો કે 1,000 વર્ષ થઈ ગયા, કોઈને ખબર ના પડી. કારણ કે શાસન જ એવું ચાલતું હતું, આનંદથી ચાલતું. અને આપણે આનંદમાં હોય ત્યારે સમય ક્યાં વીતી જાય ખબર નથી રહેતી. એટલે જે રામનો કાળ હતો, રામનો જે સમય હતો, એ શાસ્ત્ર પ્રમાણે 11,000 વર્ષનો હતો, એ વાત શાસ્ત્રમાં જોવા મળી રહી છે.
બિલકુલ, અને જેમ આપે કહ્યું એ પણ સાચી જ વાત છે કે કદાચ આપણી સમજમાં કે એના ભાવાંતર થયા હોય તેના કારણે આપણે એને અલગ સમજીએ. રામ રાજ્યની જે આ પરિકલ્પના છે, અત્યારે ચોર અને ચૌટે ઘણી વાર આપણે રાજનીતિમાં પણ એવું સાંભળ્યું છે કે રામ રાજ્યની સ્થાપના કરવી છે ફરી. આ રામ રાજ્યની સ્થાપના ફરી એ કળિયુગમાં એવું લાગે છે? કારણ આ સવાલ આપણે પછી પણ લઈએ. એક સવાલ તો એ પણ છે કે જ્યારે રામે આયુધ ધરીને, અવતાર ધરીને લોકોની રક્ષા કરવા માટે આટલું મોટું કાજ કર્યું, તો ફરીથી જે ધનુર્ધારી રામ હતા એવા રામ આપણને પ્રેરશે કે આપણે પણ ધર્મની સ્થાપના માટે આગળ વધી શકીએ? ધનુર્ધારી રામની વાત આપ કરો છો, જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ધનુષ ઉપાડ્યું છે, બાકી તો એમણે બીજાને પ્રેમ કર્યો છે. આદિવાસીના ઝૂંપડાઓમાં ગયા છે, છેલ્લા માણસ સુધી ભગવાન રામ પૂજ્યો છે. વનવાસની યાત્રા દરમિયાન તમે જુઓ કે ઋષિ મુનિઓને ત્યાં બહુ ઓછા ગયા છે, સાધુ સંતોને ત્યાં બહુ ઓછા ગયા. કથા પડે છે, હું આ કથા કહું એટલે ઘણાને નથી ગમતું, પણ કહું કે સાધુ સંતોને ત્યાં બહુ ઓછા ગયા છે, પણ ભગવાન રામનું પ્રેમ દેખાય છે. તમારે પ્રજાને જીતવી હોય તો પ્રેમ કરવો પડશે. આજના રાજાઓ કદાચ ધનુષ્ય ને નીકળી પડે તો મને એવું લાગે છે કે એ ધનુષ્ય થી કોઈનું કલ્યાણ ના થાય, એમનું કલ્યાણ થાય. સમજે મારી દ્રષ્ટિ, પણ પ્રેમથી જીતી શકાય, સત્યથી જીતી શકાય. કલયુગ છે ને એ પ્રેમ કરવાની મોસમ છે. આપણને પ્રેરણા તો મળે ને કે આપણા અંદર જે રામત્વ છે એ પણ જાગે અને ધર્મની સ્થાપના માટે આગળ વધે. એટલે કલયુગ છે, કલયુગમાં આપણે પ્રયત્ન કરીએ ને, મેં કીધું ને કે 99% પ્રયત્ન નથી કરવાનો, 1% પ્રયત્ન કરો. કારણ કે સતયુગમાં જે જપ કરતા હતા, ત્રેતામાં જપ કરતા હતા, કારણ કે સતયુગમાં યજ્ઞ કરવો પડતો, રામાકાળમાં દાન આપવું પડતું, અલા યજ્ઞ કરવો પડતો, કૃષ્ણના કાળમાં તમારે દાન આપવું પડતું ત્યારે ભગવાનની પ્રાપ્તિ થઈ. પણ કલયુગમાં તું કીધું કે ન યજ્ઞ, ન જપ, ન તપ, ન વ્રત, કેવલ નામ, કેવલ નામ થોડુંક કરો. પણ એમ આપણે સત્યનો સહારો લેશું, મૂલ્યનો સહારો લેશું, પવિત્રતાનો સહારો લેશું, આંખમાં પવિત્રતા રાખશું, જીભમાં પવિત્રતા રાખીશું. આ જીભ ઉપર આજે બધાએ કંટ્રોલ રાખવાની બહુ જરૂર છે. એટલે જીભ ઉપર જો રામ બહુ બોલ્યા નથી, હું બહુ આપને બહુ કહ્યું કે રામ રાજ્ય બન્યા, રાજા બન્યા પછી બહુ ઓછું બોલ્યા છે. એના ક્રિયાથી લોકો પ્રભાવિત હતા, એને એના કર્મથી. એમ આજના રાજાઓએ, આજના જે રાજસત્તાધારીઓ છે એને બોલવા કરતા પણ ક્રિયા, અને ધીરે ધીરે ભગવાનને પ્રાર્થના કરી કે થઈ ગયું છે અને આગળ વધી રહ્યા છે. પણ જો સત્ય પકડાશે, અને બીજું રામ રાજ્ય ત્યારે રહ્યું હતું, ટકી રહ્યું હતું કે પ્રજાના ચાહનાના આધારે ટકી રહ્યું હતું. જો પ્રજા ઈચ્છતી હતી, હા, જરાય દમનશાહી નહીં, જરા એક હથ્થું શાસન નહીં, જે કંઈ બને એ રાજસભા પર આવે અને એના આધારે. તો રામ રાજ્યમાંથી ઘણું બધું પ્રજાએ શીખવા જેવું છે, અને આજના રાજા મહારાજ એટલે રાજસત્તાએ શીખવા જેવું છે. અને ખાસ કરીને ખાલી હું વાત કરું કે રાજસત્તા અને ધર્મ, તો ધર્મસત્તાએ ઘણું શીખવા જેવું, સંતો મહંતો પણ. કારણ કે વશિષ્ઠનું સ્થાન એ ગુરુ તરીકે કેટલું સુંદર રહેતું હતું, તો એ એ આજે પણ આજના રાજસત્તાઓએ પણ સંતો મહંતોને એને સ્થાન આપવું જોઈએ, અને ધર્મ જગતને. એટલે આપણે ત્યાં એવું કહેવાય છે રાજ સાથે ધર્મસત્તા. રામના રાજ્યમાં ભગવાન રામ જ્યારે સિંહાસન ઉપર બેસે તો એની બાજુનું સ્થાપન હતું એ ધર્મસત્તાનું હતું, અને ક્યાંય પણ કંઈક અડચણ ઊભી થતી અથવા તો કોઈ સમસ્યા ઊભી થતી તો ભગવાન રામ વશિષ્ઠને પૂછતા. અને હું ઈચ્છું કે આ મારું નહીં પણ શાસ્ત્રના આધારે કહું અને ગુજરાત ફર્સ્ટના આધારે કહું કે રાજસત્તાએ ધર્મસત્તાને સાથે રાખીને ચાલવું જોઈએ, અને જો ધર્મસત્તા અને રાજસત્તા બંને સાથે ચાલશે તો આવનારા સમયમાં રામ રાજ્ય આવશે અને આ ભારત દેશ પ્રસ્થાપિત કરવાની જરૂર છે, તો એ રામ રાજ્ય તરફ આપણે પ્રયાણ કરી શકીએ. એટલે સામાજિક જગત આવી ગયું, રાજ જગત આવી ગયું, ધર્મ જગત પણ. હા, હું હજુ ધર્મ જગત, હું એમ નથી કેતો કે રાજકીય જગતના લોકોની જીભ લપસે છે, ધર્મ જગત પણ નથી. ઘણી વાર બફડા ટાપે કરતા ઘણા લોકો નથી કહેતા કે નથી કહેતા, અમે જોયું છે ઘણા લોકો રામ નથી બોલતા આજે પણ. હવે એવા લોકોને આપણે શું કહી શકીએ, એ લોકોને એ ધર્મ જગત પાસે શું આપણે ઈચ્છા રાખીશું. પણ સારું છે, ભગવાન કરે બધું એની સાથે. જો એક વસ્તુ યાદ રાખજો કે શાસ્ત્રોને કોઈ
ક્યારે પણ ખંડિત નહીં કરી શકે, ક્યારે ને મિટાવી શકે. યુગો બદલાઈ ગયા તો આજે આજે ભાગવત ગીતા રામાયણ છે, રામને ક્યારે કોઈને મિટાવી શકે, કૃષ્ણને શિવને ક્યારે કોઈને મિટાવી શકે. એટલે અસ્તિત્વ ક્યારે મિટાવે, હા એના રૂપ અલગ હોઈ શકે, એના અવતારો અલગ હોઈ શકે, બાકી તો અનેક રૂપ રૂપ આવ્યા. વિષ્ણવે પ્રભ વિષ્ણવે, આ સૃષ્ટિનું સર્જન વિષ્ણુમાંથી થયું છે ને એના જ અનેક રૂપ થયા છે શાસ્ત્રકાર એમ કહે છે. એટલે ધર્મ જગતે પણ હવે જાગૃત થવાની જગત છે. હું ઘણી વાર કહ્યા કરું કે સામાજિક જગતનો માણસ કોઈ ભૂલ કરે તો એને સમાજને બહુ અસર ના થાય, રાજકીય જગતનો માણસ ભૂલ કરે તો બહુ અસર ના થાય, પણ ધર્મ જગતનો ધર્મધારી માણસ જ્યારે ભૂલ કરે છે ત્યારે સમાજને તમે પાછળ લઈ જાઓ છો, અથવા તો તમે સમાજને એક મોટું નુકસાન પહોંચાડી રહ્યા છો. એટલે સૌથી મોટી જવાબદારી ધર્મ જગતની છે, ત્યાર પછી રાજસત્તાધારીની છે, અને પછી છેલ્લે સામાજિક જગતની છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે રામ રાજ્ય આવે અને બધા જ મર્યાદામાં, કારણ કે રામનું મુખ્ય લક્ષણ શું છે, મર્યાદામાં રહેવું, પછી વાણીથી હોય, નયનથી હોય, કે કર્મથી હોય, કે ક્રિયાથી, વિચારથી, વિચારથી. વિચાર છે ને બહુ નુકસાન નથી કરતું, એ સ્વયંને નુકસાન કરે છે, પણ જીભ છે, કર્મ છે, એ બધા બહુ નુકસાન કરે છે. એટલે આપણે ભગવાન રામને આજે આવો પવિત્ર દિવસ છે અને એ પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ કે મૂલ્યની પુનઃસ્થાપના થાય અને મર્યાદા દરેકના જીવનમાં આવે. આપે જે વાત કરી ને કે ધર્મ જગતના જો કોઈ વ્યક્તિ કોઈ પણ નાનકડી પણ ભૂલ કરે તો સમાજ જીવનને પણ એનું પરિણામ ભોગવવું બહુ જ મોટું. અહીં સવાલ એ થાય કે જવાબદારી માત્ર ધર્મ જગત પર, માત્ર સત્તાધીશો પર કે માત્ર આગેવાનો પર નથી, દરેકની, દરેક નાનામાં નાનું સામાન્ય માણસ હશે તો એની કલ્પના હોય કે ભાઈ રામ રાજ્ય પ્રજા સુખી, પણ રામ રાજ્ય આવે ક્યારે, આ રામ રાજ્યમાં પ્રજાની પણ થોડી એવી પોતાના તરફની પ્રયાસ તો હોય ને, થોડી નહીં પૂરેપૂરી, તો એ લોકોએ શું પોતાના આત્મસાત કરવું. રામ ભગવાનની હું માનું છું જ્યાં સુધી કે જ્યારે રામ જન્મભૂમિ પર આપણે રામ મંદિરની સ્થાપના થઈ તો આખો દેશ જ નહીં આખી દુનિયામાં રામ ભક્તિની લહેર હતી, બધા રામમય હતા. એ જે રામત્વ પોતાનામાં સ્થાપિત કર્યું એ યથાવત રહે એ માટે શું કરે. હું યાદ કરું આજે તમે કહ્યું કે પ્રજા શું કરી શકે, રામ મંદિર આપણે આજે જોઈ રહ્યા છીએ એમાં મૂળ જો કોણ છે, કાર સેવકો છે, નાના વ્યક્તિ એની શરૂઆત કરી, વીએચપી સાધુ સંતો. એટલે કહેવાય કે નાના વ્યક્તિથી આપણે કેટલા વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા, પણ એની શરૂઆત જો કાર સેવકો. આપણે ઘણું ભોગ્યું છે, આપણે ઘણા લોકોને ગુમાવ્યા છે, ઘણા લોકો ધરબાઈ ચૂક્યા છે રામ મંદિરને. એટલે એ મારે કહેવું છે કે કોઈ પણ વસ્તુની જ્યારે સમાજમાં ક્રાંતિ કરવી હશે તમારે, અથવા તો કોઈ પણ વસ્તુને પ્રસ્થાપિત કરવી હશે, અથવા તો કોઈ પણ વસ્તુનું બીજ રોપવું હશે, ત્યારે સૌ પ્રથમ લોક જાગૃતતા આવી જોઈએ અને લોકોથી જ શરૂઆત થશે. ભલે આજે ચુનાવ છે, પણ જ્યારે આમ ભલે મંત્રી બન્યા પછી કે સ્થાન બન્યા પછી, પણ શરૂઆત જેવું જો તો નાના નામના ગામડે જવું પડે છે, લોકો સુધી, ઝૂંપડા સુધી પહોંચવું પડે, કારણ કે એનાથી જ જીત છે. એમ ધર્મ જગત હોય, રાજકીય, અને સાધુ પુરુષોને આપણે વાત કરી, મહાપુરુષો તો ગામડા સુધી પહોંચ્યા છે. જ્યારે એના સત્સંગમાં બેસો ત્યારે જુઓ તો ગામડે ગામડેથી લોકો આવે છે. ધારો કે હું એક ઉદાહરણ આપું કે આપણે ત્યાં કોઈ પણ રામકથા થતી હોય, ભાગવત કથા થતી હોય, ત્યારે એવા સમયે ત્યારે ગામડાના લોકો આવે છે. એટલે મારે ગામડાના લોકો નહીં, પણ તમે કહ્યું ને કે સામાજિક લોકો, એને વિનંતી કરવી છે કે તમે જો રામ રાજ્ય ઈચ્છતા હોય તો તમારી અંદર પહેલાં તો મૂલ્ય પ્રસ્થાપિત કરો, તમારી અંદર સત્યનું બીજ રૂપો. આપણે આપણે ઓલું કહે ને કે આપણે ત્યાં કીધું ને કે એક દ્રષ્ટાંત કથા છે કે એક 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 માં એના દીકરાને, 5 વર્ષના દીકરાને લઈને એક સાધુ પાસે જાય છે અને કીધું કે આ ગોળ બહુ ખાય છે, હા તો આને આને ગોળ બંધ કરવાનું કંઈક કરો ને. એટલે કીધું કાલે આવજે, કાલે આવજે. એમ કરી 1 મહિનો થયો ને એક મહિના પછી પાછી માં જાય છે અને કીધું કે મહાત્માજી આને ગોળ ખાવાનું બંધ કરો. એટલે મહાત્માજી એટલું જ કીધું કે બેટા કાલથી ગોળ ના ખાતો, બસ આટલું જ કીધું. એટલે પેલી માએ પૂછ્યું કે આવું 1 મહિના પહેલા કીધું તો, કે ત્યારે હું ખાતો હતો, ત્યારે હું બહુ ગોળ ખાતો હતો, બરોબર, મેં બંધ કર્યો. પછી હું કહું ને એ મારે ને તમારે પેલા પોતે કંઈક કરવું પડશે, મારે ને તમારે પોતે કંઈક. એટલે ગામડા જગત અથવા તો સામાજિક જગતમાંથી લોકોએ પહેલાં મૂલ્ય, સત્ય, સંસ્કૃતિ, સંસ્કાર, સત્ય વચન, પવિત્ર જીવન અને વ્યવહાર અને વાણી, એ મારે ને તમારે શુદ્ધ કરવી પડશે, પછી જ આપણે રામ રાજ્યની ઈચ્છા રાખી શકીશું. એ પણ બહુ જ સાચી વાત છે. અને આ જે કથાઓ દ્વારા આપણને આ બધા મૂલ્યો મળે છે, એ મૂલ્યો આત્મસાત થાય. ખરેખર રામનવમી જે છે એ રામનવમી ભગવાન રામની જન્મ જયંતિ તરીકે આપણે ઉજવી શકીએ. એવું લાગે કે કદાચ ફરીથી એકવાર ભગવાન રામનો જન્મ થાય આપણા મનમાં થાય, અને એ રામત્વ સાથે આપણે આગળ વધી શકીએ. રામનવમી પર અમારી સાથે જોડાયા અને આટલી સરસ વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. તો સૌ કોઈને રામનવમીની શુભકામના. આપણે રામરાજ્યની પરિકલ્પના તો વારંવાર કરીએ છીએ, એવું માનીએ છીએ કે રામરાજ્ય પ્રજા સુખી, તો આપણે પણ સુખી થવું હોય તો રામનો સહારો તો લેવો પડશે. અત્યારે બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર.